આંકડાનો સરવાળો એક સેકન્ડમાં હું કહી દઉં તો સમજો કે આ પાસા છે તણે એને આપણે અહીંયા ફેંકી દીધી. તો એની નીચે જે આંકડા જે છે એનો સરવાળો કેટલો થશે એ હું કહી તમને કહી દઉં. તો આની નીચેનો સરવાળો છે 11 થશે. તો આપણે જોઈએ 11 થાય છે કે નહીં. તો પહેલાં જોઈએ તો આ 5, આની નીચે 4, 5 ને 4 9, આની નીચે 2. તો 5 ને 4 9 ને 2 11. તો આ એક આઈક્યુનો પ્રશ્ન છે અને આઈક્યુનો પ્રયોગ છે, બરાબર. તો એનું રહસ્ય છે કે આપણે પાસા ફેંકા તો ઉપર અને નીચે બે આંકડાનો સરવાળો હંમેશા 7 જ હોય, એ પાસાનો નિયમ છે. તો અહીંયા 1 છે તો નીચે 6 હશે, બરાબર. અહીંયા 4 છે તો નીચે 3 હશે, અહીંયા 4 છે તો એની નીચે 3 હશે. તો ઉપર અને નીચે બે આંકડાનો સરવાળો 7 થાય. જો ઉપરની ખબર પડી જાય તો નીચેની ઓટોમેટિક ખબર પડી જાય. ઉપર 4 હોય તો નીચે 3 હોય, અહીંયા 3 હોય તો નીચે 4 હોય, અહીંયા 6 હોય તો નીચે 1 હોય. તો નીચેના આંકડાનો સરવાળો આપણે આરામથી કહી શકીએ. જય હિન્દ મિત્રો. આપણે ઘણા બધા પ્રયોગો જોયા, હવે એક અંધશ્રદ્ધા નિવારણનો એક પ્રયોગ આપણે જોઈ. તો ઘણા માણસોને ધતિંગ કરીને તાંત્રિકો અને બીજા અન્ય માણસો લૂંટતા હોય છે, તો એવો એક પ્રયોગ છે. તો મારા હાથની અંદર, મારા હાથમાં આ એક સીઓ છે, એક સળિયો છે, બરાબર. એ સળિયાને મારા જીભની આરપાર પાસાર કરવાનો છે, બરાબર. તો આ મારી જીભ છે, હકીકતમાં અહીંયા લૂપ છે, લૂપ. એ લૂપની વચ્ચે જીભ આવી જાય છે. જીભ સળિયો આરપાર દેખાય છે, હકીકતમાં સળિયો આરપાર નીકળતો જ નથી. અને ઘણા ડોંગી બાવા એ બધે આવી રીતે સળિયા બાજુ આવો. મિત્રો,
આ એક પ્રયોગ છે, તો મારા હાથમાં એક આ ચોરસ પારદર્શક ડાબલી છે, બરાબર. એ પારદર્શક ડાબલીથી છે એની અંદર જે છે એ આ નાની દળી હતી. હવે નાની દળી અત્યારે બહાર છે, તો નાની દળી કોઈ પણ વિદ્યાર્થીને ચેક કરવા આપી શકાય કે આ દળી જોઈ લી, બરાબર. પછી આ નાની ડબી જે છે એને રબરથી રબર ચડાવી દેવાનું, એટલે નાની ડબી જે છે એ ચારે બાજુથી બંધ છે, છ બાજુથી બંધ છે, બરાબર. હવે છ બાજુથી બંધ છે, ઉપર રબર છે. હવે આ જે છે પ્લાસ્ટિકની દળી અંદર જઈ શકે એમ નથી. હવે આપણે જોઈ તો આ ક્યાંયથી અંદર જઈ શકે નહીં, ના અહીંથી જઈ શકે, ના અહીંથી જઈ શકે, ના અહીંથી જઈ શકે, ના અહીંથી નીચેથી કે અહીંથી ક્યાંયથી જઈ શકે એમ નથી. તો એને આપણે અકળંબું આપણા આકા ડાબડા ચલા જાઓ અંદર હોય, ચારે બાજુથી છ બાજુથી બંધ હોવા છતાં અંદર જે છે પ્લાસ્ટિકની દરી, બરાબર. એનું રહસ્ય કેવું છે?